બાર સાયન્સ ગુજરાતી મીડિયમ માટે જે સ્ટુડન્ટને તમુક પ્રોબ્લેમ આવતા હોય એવા દાખલા માટે આપણે ટ્રાય કરીશું કે ભાઈ મેક્સિમમ જેટલા ટ્રાય થાય એટલા સોલ્વ કરાવીશું બરાબર. તો અહીંયા 1.4 અથવા જો જૂની એનસીઆરટી બુક હોય તો એ પ્રમાણે 2.4 અહીંયા એક ન્યુમેરિકલ મેં લખ્યો છે. શું કહે છે, જો નાઇટ્રોજન વાયુને 293 એટલે 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો એક લીટર પાણીમાં, એટલે આપણે કયો વાયુ લીધો છે, નાઇટ્રોજન વાયુ, એને એક લીટર પાણીમાં પસાર કરવામાં આવે તો એક લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 ઓગળશે. ઇટ મીન્સ કેવા શું માંગે છે કે કોઈ આપણી જોડે એક લીટર પાણી છે, એક લીટર એટલે કેટલું છે 1000 ml, તો 1000 ml આપણી પાસે શું છે પાણી, આની અંદર શું પસાર કરવામાં આવે છે N2 વાયુ. તો આગળ વાંચવાની વાત પછી છે, પણ જ્યારે પણ આપણે આવી રીતે કોઈ પણ દાખલા કોઈ પણ આપણે ન્યુમેરિકલ કોઈ પણ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા જઈએ તો પહેલા ને પહેલું એ શું કહેવા માંગે છે, તો દાખલા જે છે એ દરેક થિયરી જે તમને સમજાવવામાં આવી છે એ થિયરી આવડતી હોય તો એનો ઉપયોગ એને કહેવાય દાખલા. એટલે એક વસ્તુ તદ્દન ખોટી છે કે મને થિયરી આવડે દાખલા ના આવડે, તો દાખલા ના આવડતો એનું કારણ પ્લસ માઇનસ નહીં આવડતું, એવું ના હોય. એટલે બરાબર સમજો શાંતિથી કે ભાઈ શું લીધું છે આપણે, એક લીટર પાણી લીધું છે એની અંદર આપણે N2 વાયુ પસાર કરીએ છીએ બરાબર. હવે N2 વાયુ પસાર કર્યો તો N2 વાયુ પસાર કરવાથી N2 વાયુ કેટલા મિલીમોલ એટલે કે એના મોલ શું કરવા છે આપણે શોધવા છે, નાઇટ્રોજન કેટલો ઓગળ્યો છે અંદર. તો એ દરમિયાન માહિતી તમને શું આપેલી છે, તો પહેલા પહેલા તો આ સમજ્યું એટલે ફટાફટ ખબર પડવી જોઈએ કે જે આપણે યુનિટ નંબર 2 બીજું ચેપ્ટર આપણે કે પહેલું ચેપ્ટર જે દ્રાવણ તમે ભણી ગયા એમાં શું ભણી ગયા કે કોઈ પાણી છે એ સાવર્તિક દ્રાવક છે, એના પોતાના કઈ ગુણધર્મો છે, એમાં તમારે ઘન પ્રવાહી ને વાયુમય પદાર્થ ઉમેરો ત્યારે એમાં જે ફેરફારો આવે છે અથવા એ ઉમેરવા માટે તમારે જે ફેરફાર કરવા પડે છે, અવસ્થા પરિબળો જે છે એમાં કંઈક નો કંઈક ફેરફાર આવે છે, કેટલો ફેરફાર આવે જે પદાર્થ વસ્તુ ઉમેરો છો એમાં, તો અહીંયા વાયુમય પદાર્થ ઉમેરીએ છીએ તો નિયમ આવે હેનરીનો. કયો નિયમ આવશે? હેનરી. તો હેનરીના નિયમ પ્રમાણે શું કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ આપણે વાયુમય પદાર્થને આપણે કોઈ પ્રવાહી દ્રાવકમાં ઉમેરવો હોય કે એડ કરવો હોય, દ્રવ્ય કરવો હોય, આપણે દ્રાવણ બનાવવું હોય તો એના માટે આપણે શું આપવું પડે, દબાણ આપવું પડે. તો અહીંયા એમને કીધું છે કે એવું ધારો કે N2 નું દબાણ કેટલું છે, પોઈન્ટ એટલે કે 0.987 એટલે કે 0.987 છે બરાબર, 12 આંશિક દબાણ સર્જે છે માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક કેટલો આપેલો છે, 76.48 કિલોબાર એટલે કે 76.48 કિલોબાર આપેલ છે. ક્લિયર? જો આપણને જે માહિતી આપેલી છે કોઈ પણ દાખલામાં તમે ગણતરી વખતે જે જે માહિતી આપેલી હોય, જે વસ્તુ સમજણ પડી હોય ડ્રો કરી દો, જે માહિતી આપેલી છે લખી દો. કઈ કઈ માહિતી આપેલી છે, તો N2 નું દબાણ આપેલું છે, પ્રેશર બરાબર 0.987 બાર. ચલો એના પછી શું આપેલું છે તમને, હેનરીના નિયમનો અચળાંક. તો અચળાંક કયો આપેલો, હેનરી અચળાંક ને સાના દર્શાવે, KH, એનો છે 76.48 કિલો બાર. હવે તમારે શોધવું છે N2 ના મોલ, તો મોલ ને આપણે સંજ્ઞા કઈ વાપરીએ છે, તો મોલ માટે સંજ્ઞા છે N. ઓકે, મોલ માં પાછું જો દ્રાવક ના મોલ હોય, દ્રાવક કે જે વધુ માત્રામાં લીધું છે એને આપણે નંબર આપીશું N1. N1 નો મતલબ દ્રાવક ના મોલ અને N2 નો મતલબ દ્રવ્ય ના મોલ. હું જ્યાં સુધી દાખલા કરાવું ત્યાં સુધી તમારે દ્રાવક જે છે એને દરેક વસ્તુને આપણે 1 નંબર આપીશું અને દ્રવ્ય પદાર્થને 2 નંબર આપીશું. તો દ્રાવક ના મોલ કેટલા છે, 1 N1 અને દ્રવ્ય ના મોલ છે N2. એમાં આપણે N2 શોધવાનું છે. શું શોધવાનું છે? N2. તો આપણે હેનરીના નિયમનો અચળાંક શું કહે છે ભાઈ, કે હેનરીનું દબાણ શું કહે છે, દબાણ માટે શું કહે છે, P બરાબર P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X, વેર X ઇઝ ઇક્વલ ટુ શું છે, મોલ અંશ એટલે કે સાંદ્રતા. આપેલ કોઈ દ્રવ્ય પદાર્થમાં આપણે જે આપણે દબાણ આપવું પડે છે વાયુમય પદાર્થને ઓગાળવા માટે, તો એ દબાણ કેટલું આપવું પડશે, તો જેટલું આપણે ઓગાળવું હશે, જેટલું આપણે ઉમેરવું હશે. સોડાવાળાને ત્યાં તમે સોડા પીવા માટે જાઓ તો કે ભાઈ કેટલી તમારે કેટલો પેલો વાયુ કેટલો પસાર કરે કે કેટલું દબાણ આપશે પેલો જે સોડા ભરવા માટે, તો જેટલું તમારે સ્ટ્રોંગ સોડા બનાવી હશે એટલું દબાણ આપશે. એમ અહીંયા દબાણ તમને આપેલું છે પણ એ ઓગળ્યું કેટલું હશે એવું પૂછ્યું છે. હવે એક્સ મોલ અંશ સાંદ્રતાનો ઉપયોગ કર્યો છે તો શું આવે, પી બરાબર KH ઇન્ટુ મોલ અંશ X2 માટે એટલે દ્રવ્ય પદાર્થ માટે. તો મોલ અંશનું સૂત્ર શું હતું કે એક્સ બરાબર જે તે ઘટકના મોલ એમાં શું આવશે, કુલ મોલ. તો આપણે કયા ઘટકના મોલ જાણીએ છીએ, X2, તો N2 ના મોલ અપન N1 પ્લસ N2. અહીંયા N1 પ્લસ N2 જે દ્રવણ બને છે એમાં દ્રાવક પદાર્થ જે છે બરાબર, એ દ્રવ્ય કરતા કેવું હોય, બહુ જ વધારે. કોઈ પણ વાયુમય પદાર્થ પ્રવાહી પદાર્થમાં ઓગળે છે, કેવો છે, બહુ જ ઓછો, એનો મતલબ દ્રાવક બહુ વધારે છે. એટલે આપણે અહીંયા એને અવગણીએ તો શું થશે,
एन टू अपॉन एन वन, चलो क्लियर। अभी कहानी थे पी बराबर के एच इंटू एन टू अपॉन एन वन, चलो कई कई महिती अपने शु फाइंड करवानु छे एन टू, तो एने सूत्र नो करता बनाओ तो एन टू बराबर शु आवशे पी इंटू एन वन अपॉन के एच। लो हवे जेटली महिती आपेली छे लखी दो, पी दबाण तमने केटलो आपेलु छे जो 0.987 इंटू एन वन। जो तमारे आ तो खाली मैं तमने समझायु छे, तमारे अहींया जे जे वस्तुनी जरूर पड़े ए अहींया लखी देवानो, કે અહીંયા તમારે એન વન ની જરૂર છે, એન વન તમારી પાસે નથી, તો એન વન બરાબર શું આવે મોલ એટલે શું, તો મોલ માટે સૂત્ર શું આવશે વજન ભાગ્યા આણ્વીય દળ, વજન ભાગ્યા આણ્વીય દળ। જો આગળ તમને સૂત્ર કેવી રીતે યાદ રહે એના માટેના વિડીયો બનાવેલા છે, છતાં જો કોઈને આના સૂત્ર યાદ ના રહેતા હોય, મોલારિટી નોર્માલિટી ફોર્માલિટી કઈ પ્રોબ્લેમ આવતો હોય તો મને ખાસ જણાવજો, તો એવું એક સૂત્ર માટે પણ એક એવો વિડીયો બનાવી આપીશ કે જેથી કરીને તમને આપણે એક જ સૂત્ર ગોખવા ના પડે। વજન ભાગ્યા આણ્વીય દળ, હવે વન નંબર નું જોઈએ છે તો ડબલ્યુ વન અપન એમ વન બરાબર, તો વજન કેટલું છે ભાઈ, તો પાણી જે છે એનું આણ્વીય દળ કેટલું છે અને પાણી કેટલું ઉમેર્યું છે એ બરાબર સમજવું પડે આપણે કે ભાઈ કેવી રીતના સમજાશે, તો એન વન બરાબર શું કરવાનું ડબલ્યુ વન બાય એમ વન, મોલ અંશ કીધું છે કેટલું ઉમેરવામાં આવ્યું છે ભાઈ એનું, તો વજન કેટલું લેવામાં આવ્યું છે એક લીટર કીધું છે। હવે એક લીટર અહીંયા આપણે જોયું છે વજન, વજન શામાં ભાઈ ગ્રામમાં, તો અહીંયા ગ્રામ માટે શું કરવું પડે ડેન્સિટી ડી બરાબર એટલે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો આપણે દળ જાણવું હોય તો શું કરવું પડે કદ ગુણ્યા ઘનતા, પણ આમાં ઘનતા પાણીની કેટલી હોય એક, એટલે જેટલું કદ છે એ જ શું આવશે એનું ગ્રામ, જેટલું કદ છે એટલું જ એનું શું આવશે ગ્રામ, કોના માટે ખાલી પાણી માટે, બાકી જ્યારે કોઈ પણ તમને પદાર્થ કોઈ પણ વસ્તુ તમને માહિતી આપેલી છે કદમાંથી તમારે ગ્રામમાં લેવું હોય, ગ્રામમાંથી તમારે કદમાં લેવું હોય, તો તમારે એને ફેરવવા માટે તમારે કોનો ઉપયોગ કરવાનો ઘનતાનો, શું આવશે દળ ભાગ્યા કદ, બિલકુલ ગભરાવાની જરૂર નથી। અહીંયા આપણને એક લીટર એટલે 1000 ml આપેલું છે, આપણે ગ્રામ જોઈએ છે, તો ગ્રામ માટે શું કર્યું જે કદ આપ્યું છે એને સાને વડે ગુણવાનું ઘનતા વડે, હવે તમને ઘનતા આપેલી હોય પણ અહીંયા પાણીમાં ઘનતા કેટલી હોય, પાણીની ઘનતા કેટલી છે તો એક છે, તો એના વડે ગુણશો તો તમને કેટલો મળશે 1000, તો મેં શું લખ્યું 1000 ગ્રામ। એમ વન એટલે પાણીનું આણ્વીય દળ કેટલું આવે, તો પાણી એટલે શું એચ ટુ, ચલો ઓક્સિજનનું આણ્વીય દળ કેટલું છે પરમાણુ દળ કેટલું છે 16, અને એક હાઇડ્રોજનનું એક તો બે હાઇડ્રોજનનું બે, તો ટોટલ કેટલું થશે 18, તો જો તો આના 1000 ભાગ્યા 18 કેટલો જવાબ આવે છે 55.55, ચલો તો આ જવાબ થઈ ગયો તમારો એન વન, ચલો જેની જરૂર હતી એ વસ્તુ તમને મળી ગઈ છે બધી મૂકી દો, ચલો ઉપરનું કેલ્ક્યુલેશન કરી લીધો ભાઈ, કે એચ બરાબર 76.48 શું આન્સર આવે છે ઉપરનો 55.5 ઇન્ટુ ટોટલ આ બંનેનું ટોટલ કો ચલો ડન, તો હવે એન ટુ બરાબર દ્રાવ્ય પદાર્થ ના મોલ અહીંયા દેખાય છે ને અહીંયા કેટલો ઓગળ્યો હશે, કેટલા મિલીમોલ અંદર ઓગળ્યો હશે એના મોલ, ચલો ક્લિયર। તો આવી જ રીતે આગળના વિડીયો જો તમારે કહેવાનો મતલબ આટલા આગળના દાખલામાં કોઈ પ્રોબ્લેમ હોય અને એવા કોઈ કોમ્પ્લિકેટેડ હોય જે સ્વાધ્યાય ના હોય ગમે તે તમને ના ખબર પડતી હોય મને જણાવજો, હું 100% એના પર વિડીયો બનાવીને મોકલીશ, 100% એટલે ભાઈ ના પણ બનાવી શકું તો ખબર નહીં, પણ કેજો તો ખરા જે હશે જે ટ્રાય કરીશ બરાબર। બાકી આ ચાલુ કર્યું 1.4 જે આપણો ન્યુમેરિકલ છે આ તમારી સામે છે બરાબર, એકદમ ઇઝી છે, ડાયરેક્ટ આ સૂત્ર મૂકી શકો તમને જો ખબર હોય તો, ડાયરેક્ટ કોઈ દિવસ પહેલા મોલ નહીં શોધવાનો, કોઈ દિવસ પહેલા શું કરવાનું કોઈ દિવસ નહીં ગણવાનું, એનો મતલબ તમને પ્રોબ્લેમ છે સમજો, તમે રેફરન્સ બુક પ્રમાણે ડાયરેક્ટ ઉતારવા ડાયરેક્ટ ગોખવા માટે ના જશો, કોઈ પણ ન્યુમેરિકલ લખ્યો છે તો એનો મતલબ તમે થિયરી વાંચી તમે ભણ્યા શું કરો ભાઈ, તમે જે ચેપ્ટર ભણ્યા છો એનો ઉપયોગ જ છે, તો એનો મતલબ આ વાંચો એટલે તમને ફટાક દઈને ખબર પડી જાય કે આ થિયરીની વાત છે, સૂત્ર મૂકો અને જેટલી માહિતી આપેલી છે લખો, જેની જરૂર પડે શોધવાની બાજુમાં શોધી કાઢો અને મૂકી દો, ચલો ક્લિયર। તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ, ચેનલને શેર બેર કરજો કોકને જરૂર છે, હા।